એવા જ આપણા જિલ્લાના પ્રભારી આદરણીય શ્રી સુરેશભાઈ, આપણા ધારાસભ્ય શ્રી શશીકાંતભાઈ, આપણા પૂર્વ મહામંત્રી શ્રી ભારતસિંહજી, શ્રી મગનભાઈ, શ્રી અગ્રાજી, શ્રી બાદરસિંહજી, શ્રી રસિકજી, આપણા શ્રી પ્રતિકભાઈ, અહીંયા ઉપસ્થિત તમામ રાજુભાઈ, બધા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો, તમામ સમાજના આગેવાનો, ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનો, યુવાન મિત્રો તથા પત્રકાર મિત્રો, ઘણી બધી વાત મારી અગાઉના વક્તાઓએ કરી છે. મિત્રો, આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ભૂતકાળમાં જે સરકારો ચાલી છે એની ઘણી બધી ચર્ચાઓ વાતો કરી છે. આજના 30-35 વર્ષના યુવાનને ખબર નહીં હોય કે ભૂતકાળની સરકારો કેવી હતી. અહીંયા ઘણા બધા વડીલો બેઠા છે, એમને ખબર હશે કે 95 પહેલાં કે 90 પહેલાંની જે ગુજરાત હતું અથવા એના પહેલાંનું જે ડીસા હતું કે આપણો ડીસા તાલુકો હતો, તો મિત્રો મેઇન રોડ હતા કદાચ ડીસાથી પાટણ જવા માટે, પણ એમાં વચ્ચે આવતા ગામડાઓનો કોઈ અપ્રોચ રોડ નહોતો. મને ખબર છે, અહીંયા ઘણા બધા વડીલો હાજર હશે, એમને પણ ખબર હશે કે ગામડાઓમાં જવાનો કોઈ અપ્રોચ રોડ હતા જ નહીં. ચોમાસામાં જે ખરાબ હાલત થતી, ગામડાઓમાં જવું હોય તો ચોમાસામાં બાઇક લઈને કે ગાડી લઈને જવું હોય તો તમે ગામની અંદર જવામાં મુશ્કેલી રહેતી, ગારો હતો. મિત્રો, આ ગામના એપ્રોચ રોડ નહીં પણ ગામની અંદરની તમામ શેરીઓમાં સીસી રોડ બનાવવાનું જો કોઈએ કામ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. સાથે સાથે દરેક ગામમાં લાઇટની સુવિધા, 24 કલાક વીજળી કોને આપી? ભારતીય જનતા પાર્ટી આપી છે. અહીંયા આપણો તાલુકો ખેતી સાથે આધારિત ખેડૂતોનો તાલુકો છે, ત્યારે ખેડૂતોને ખબર છે સીઝન હોય, બાજરીનું વાવેતર કર્યું હોય, એકાદ પાણી આપ્યું હોય અને પછી આપણી ડીપી બળી જાય તો આખી સીઝન બળી જાય, ત્યાં સુધી સીઝન સુકાઈ જાય ત્યાં સુધી ડીપી ના આવતી. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કાયદા બનાવ્યા કે ખેડૂત મારો રિપોર્ટ આપે ડીપી બળ્યાનો, એના 48 કલાકમાં ખેડૂતની ડીપી ચડાવી દેવાની, આવો કાયદો બનાવ્યો છે. મિત્રો, આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ખેડૂતોએ કોઈ માગણી કરી નથી, પણ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખેડૂત સન્માન નિધિ એટલે કે કિસાન સન્માન નિધિ દ્વારા દરેક ખેડૂતના ખાતામાં દર 4 મહિને 2000 રૂપિયા તમારા ખાતામાં સીધા જમા થાય છે ખેડૂતના ખાતામાં. મિત્રો, આ ખેડૂતોનું સન્માન વધારવાનું કામ ભારતીય જનતા પાર્ટી અને આદરણીય નરેન્દ્રભાઈની સરકાર અને આદરણીય આપણા ભૂપેન્દ્રભાઈની સરકાર કરી રહી છે. મિત્રો, ત્યારે ઘણા બધા આવા વિકાસના કામો, આજે એક એક ગામોને જોડતા રસ્તાઓ આપણે જોઈ રહ્યા છીએ. તો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આપણા બધા ખેતરોના જે નળિયા હતા એ નળિયા પણ પાકા રોડ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં 5-7 વર્ષમાં કોઈ નળિયો બાકી નહીં હોય કે જે પાકો રોડ ના બન્યો હોય એવી ભારતીય જનતા પાર્ટીનું આયોજન છે, એવી યોજના બનાવી છે ભારતીય જનતા પાર્ટી. મિત્રો, આ વિકાસ ભૂતકાળના લોકોએ જો કર્યો હોત ને તો આપણે આ બધું ના કરવું પડત અને એનાથી આગળ વધ્યા હોત. પણ આજે છેવાડા બેઠેલા વ્યક્તિનું કાચું મકાન, આઝાદી મળ્યાના 70-70 વર્ષ સુધી તમે ગરીબોને પાકા મકાનો ના આપી શક્યા. પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા તમામ લોકોને એના ઘર સુધી વીજળી પહોંચાડવાનું કામ, એક એક ગલીમાં સ્ટ્રીટ લાઇટ પહોંચાડવાનું કામ, એક એક ગલીમાં સીસી રોડ બનાવવાનું કામ, એક એક ઘર સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. આ આપણા લોકોએ યાદ રાખવું જોઈએ. જૂના ઘણા બધા લોકો છે, યુવાનોને બધાને કહેવું પડશે, આપણે જે સિનિયર લોકો છે એમને, કે કોંગ્રેસનું શાસન કેવું હતું. એટલા માટે આ દેશ આદરણીય નરેન્દ્રભાઈ મોદીના હાથમાં સુરક્ષિત છે. આ દેશ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથમાં રહીને પ્રગતિ કરી રહ્યો છે. ભૂતકાળમાં એક છાપ હતી, 2014 પહેલાનું ભારત, આખા વિશ્વમાં એની જે છાપ હતી, ભિખારીઓનો દેશ, આ મદારીઓનો દેશ, આવી ઇમેજ કોંગ્રેસના લોકોએ 68 વર્ષ સુધી શાસન કર્યા પછી આખા વિશ્વમાં ભારત દેશને ભિખારીઓના દેશ તરીકે સાબિત કર્યો હતો. છેલ્લા 8 વર્ષથી નરેન્દ્રભાઈ મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી આ દેશને પ્રગતિ તરફ આગળ લઈ જઈ રહ્યા છે, વિકાસ તરફ આગળ લઈ જઈ રહ્યા છે અને આખા વિશ્વમાં એક સન્માનની દ્રષ્ટિથી ભારતને આખા વિશ્વના દેશો જોઈ રહ્યા છે. આપણને બધાને ખબર છે, આખા વિશ્વમાં જો કોઈ લોકપ્રિય વ્યક્તિ હોય તો એ નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે. આખા વિશ્વની વાત કરું છું મિત્રો. અને
आ भारत आखा विश्व में जारे विश्व गुरु बनवा तरफ नरेंद्र भाई मोदी ना नेतृत्व में आदरणीय अमित भाई मोदी ना नेतृत्व में जारे आगळ वधी रह्यो छे त्यारे आप बधानो सहकार मांगवा अमे लोको आव्या छे। भारतीय जनता पार्टी नो कमाल ए विकास नो निशान छे। अपना विस्तार नो अपना तालुका नो अपना शहर ना विकास माटे भारतीय जनता पार्टी नो कमल जीतारू खूब जरूरी छे। अगाउना तमाम धारासभ्य श्री होय आदरणीय गोर्धन भाई होय लीलाधर भाई होय अपना शशिकांत भाई होय आ तमाम भारतीय जनता पार्टी ना धारासभ्य श्री होय विकास ना कामों ने खूब वेग आप्यो छे। ए विकास ना कामों ने हजू वधारे वेग आपवा माटे अने दुनियानी हरोळ में आ गुजरात ने विकासशील देशों की हरोळ में पहुंचाड़वा माटे जे भारतीय जनता पार्टी मथामण करी रही छे आदरणीय अपना मुख्यमंत्री भूपेन्द्र भाई पटेल साहेब अने वडाप्रधान आदरणीय श्री नरेन्द्र भाई मोदी साहेब आ कामों करी रह्या छे ए विकास अविरत चालू रखवा माटे आपणने बधाने विनंती करूँ छूँ के 5 तारीखे भारतीय जनता पार्टी ना कमळना निशान पर जंगी बहुमती मतदान करावीए अने आपणुं एक आ प्रवीणभाई रूपी कमळ खूब जंगी बहुमती आपणे जीताड़ी अने आदरणीय नरेन्द्र भाईना अने आदरणीय अमित भाई शाह साहेबना अने आदरणीय भूपेन्द्र भाईना चरणों में डीसानु कमळ धरवा माटे विनंती करूँ छूँ। साथे साथे बनासकांठाना नव कमळ छे आपणी नव विधानसभा छे आ नवे नव विधानसभा में तमारा कोई स्नेही होय सगा होय संबंधी होय समाजना कोई आगेवानो होय एमने पण विनंती करजो के भाई आ विकास साथे रहो भारतीय जनता पार्टी नो कमळ ए विकासनुं निशान छे तो नवे नव सीटों पर आपणे खूब जंगी बहुमती थी भारतीय जनता पार्टी ना नव कमळ जीते एना माटे विनंती करूँ छूँ। गुजरात में पण 182 सीटों पर ज्यां ज्यां आपणी वग होय ज्यां ज्यां आपणा स्नेही होय संबंधी होय ए 182 सीटों में कमळ आपणे आपेला छे ए 182 कमळो जीताड़ माटे विनंती करूँ छूँ। विशेष वात ना करता मने चोक्कस अहीं उपस्थित तमाम समाजना आगेवानो वडीलो युवानो भाईओ बहनों पर विश्वास छे के तमे आ डीसानुं कमळ भूतकाळमां घणी बधी लीटोथी लीड आपीने आपणे कमळ जीताड्युं छे पण आ वखते खूब जंगी बहुमतीथी खूब मोटी लीड थी आ युवान चेहरा ने अपने प्रवीण भाई ने जीताड़ी अने आदरणीय नरेन्द्र भाई मोदी साहेब ना चरणों में धरसो एवा विश्वास साथे मारी वात पूरी करूँ छूँ। अस्तु भारत माता की जय वंदे मातरम। खूब खूब आभार साहेब श्री।